પર્યાવરણમાં થયેલા ફેરફારથી માઠાના કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું છે જેથી ખેડૂત સમાજ સંકટમાં મુકાયો છે જેને લઈ ખેડૂત સમાજ ગુજરાતે વડાપ્રધાનને પત્ર લખીને બાગાયતી પાકોને પીએમ ફસલ વીમા યોજનામાં સમાવવા પત્ર લખ્યો છે ગ્લોબલ વોર્મિંગના કારણે પર્યાવરણમાં થયેલા ફેરફારથી માવઠું થયું હતું માવઠાને કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું છે જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે વડાપ્રધાન ફસલ વીમા યોજનામાં ખેતી પાકો આવરી લેવાય છે પરંતુ બાગાયતી પાકોનો સમાવેશ ન કરવામાં આવ્યો હોવાથી ખેડૂત સમાજ ગુજરાતે વડાપ્રધાનને પત્ર લખીને બાગાયતી પાકોને પીએમ ફસલ વીમા યોજનામાં સમાવવા પત્ર લખ્યો છે સમગ્ર વિશ્વમાં જે રીતે ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે તેની સીધી અસર ખેતી પાકોને થઈ રહી છે અને એને કારણે શિયાળા અને ઉનાળામાં માવઠાનું પ્રમાણ વધી રહ્યું છે જે રીતે બે દિવસથી સતત માવઠું ગુજરાતમાં થવાને કારણે ખેતી પાકોની સાથે બાગાયતી પાકોને પણ ભારે નુકસાન થયું છે અને સમગ્ર દેશમાં કેન્દ્ર સરકારની વડાપ્રધાન ફસલ યોજનામાં બાગાયતી પાકોનો સમાવેશ થયો નથી દક્ષિણ ગુજરાતમાં જે રીતનો વરસાદ થયો છે એને કારણે બે લાખ એકરમાં કળીના પાકને ભારે નુકસાન થયું છે એટલે આજે અમે માન આદરણીય વડાપધાન સિંહનો પત્ર લખ્યો છે અને અમારી સ્પસ્ત વાત જણાવી છે કે જે રીતની સ્થિતિ બનતી જાય છે ખાસ કરીને વરસાદને કારણે કેરી પાકને ભારે નુકસાન થયું છે આ પાકોને પણ વડાપ્રધાન ફસલ વીમા યોજનામાં સામેલ કરવી જોઈએ અને ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે એ પૈસા આપવા જોઈએ એવી પસ્ત વિનંતી સાથે અમે આજે પત્ર લખ્યો છે છઠ્ઠી માઇચના રોજ થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા બાગાયતી પાકોમાં કેરી ચીકુ તથા કેળાના પાકને નુકસાન થયું છે ખેડૂતોને થયેલા આર્થિક નુકસાનના બદલામાં ખેડૂત સમાજ ગુજરાતે રજૂઆત કરી છે કે વડાપ્રધાન ફસલ વીમા યોજનામાં બાગાયતી પાકોને પણ સમાવવામાં આવે જેથી ખેડૂતોને થયેલા નુકસાનનો લાભ મળી રહે વડાપ્રધાન તાકીદે આ મુદ્દે દરમિયાનગીરી કરીને ઘટતું કરે તેવો પત્ર ખેડૂત સમાજે લખીને રજૂઆત કરી છે કેમેરામેન મુકેશ ગુરાવ સાથે બિજલ પટેલ દિવ્યાંગની સુરત